सर्वे भक्तों ने भाव थी जय स्वामीनारायण। सिडनी मंदिर नो वार्षिक 8मो पाटोत्सव चाली रह्यो छे अने ए प्रसंग ना अनुरूप कच्छ लीला नी कथा नु आपणे श्रवण करी रह्या छीए। भगवान स्वामीनारायणे आ लीला देश नी अंदर क्यों तो भले ने सुका देश नी अंदर क्यों, आम तो कच्छ मां सुको देश तरीके प्रख्यात छे भाईओ, पछी तो भगवान आव्या होने लीलो कर्यो होय जुदी वात छे। सुको देश माटी ने कांकरा ने कांटा सिवाय बीजू काई न मळे, बंगलाओ तो हवे थया, ते दी शू हतो, रोडे क्यां हता, माटी ना काई नतो। एवी स्थितिमां भगवान स्वामीनारायण सतत एक धारा सात सात वर्ष सुधी आव्या छे, प्रतिवर्ष आव्या। सवारना कथा प्रसंगमां आपणे सांभळ्युं हतुं, भुजना जगजीवन मेहताए भगवान स्वामीनारायणना हितना वचनो मान्या नहीं अने हिंसाए युक्त यज्ञ कर्यो। परिणाम स्वरूपे राजाना लश्करे हुमलो करी जगजीवन आदि एना भाईओ एनो परिवार एनो वंशे सहित नाश पाम्यो। एने जो महाराज नु वचन मानी लीधु होत तो आ दुख एने न जवू पड्यू होत, ने कच्छ लीलामां लख्यू के सात दिवस सुधी એનું શબ્દ છે ચોકમાં એમને પડ્યું હતું, કોઈ ઉપાડવાય નહોતું આવતું, આવી સ્થિતિ એની થઈ ગઈ હતી। સાંભળીને પેલા કાગડા ને ગીધ ને ચાંચું ભરી ભરીને મંડ્યા પોતપોતાનો પ્રસાદ લેવા મહારાજ। પછી ત્યાંથી આગળ નીકળી ગયા હતા માનુકુવા ને સામત્રા, પડખે વડે તો નારણ પર ને મેઘ પર બળદિયા છેટ કાળા તળાવ તેડા ને
नारायण सरोवर सुधी महाराज विचरण करी चुक्या छे। प्रसादी भूत ए तीर्थ स्थान ने और प्रसादी नु करी गया छे। वड़ते महाराज पुनः भुज पधार्या। भगवान जी सुतारना घरे महाराज नो उतारो हतो। पलाठी वाड़ी ने महाराज वस्त्र बांधी ने बैठा था। अने त्यां कने एक ब्राह्मण नो छोकरो आव्यो। नाम हतु एनु तल्लो। शुं नाम हतु? तल्लो। पछी महाराजे पूछ्यु तल्ला ने, तल्ला आज तारे केम छे, केम ई क्या खाधा पी दे, कई मळ्यु के नही? महाराज आज तो कोरा कड़ाका छे, के काई हाथमां आव्यु नथी। महाराज के तो पछी पेंडा जमाडू तो जमशो? हा महाराज, पेंडा तो बहु भावे मने। क्यो महाराजे कीधु के बे शेर दूध ना पेंडा ले आओ। बे शेर कीधु ने, शेर मां तो अर्धो किलो थातु हशे, बे शेर तो किलो पेंडा वधु हशे कदाच। बे शेर कीधु तो तल्लो के महाराज बे शेर नी तो चटणी न थाय। चटणी खपे केटली? तमे बे चार वड़ा लो के खमण ना टुकड़ा, चटणी केटली खपे तमे? वीरा भाई योग मंडल में प्रसादी बनाओ तो डीश में चटनी कर ली दो, तम क्यों जीरीक जेटली हो चटनी। तो बे शेर पेंडा नी तल्लो के चटनी न थाय मारे तो। महाराज के तो पछी त्रण शेर मंगाव, ये पूरु न पड़े। महाराज के एम करो, चार शेर ले आओ। चार शेर, चार शेर नहीं थाय, काय नहीं थाय। तो पछी पांच शेर मंगावीए, पांच शेर तल्लो के तो ई થોડું ઘણું કામ ચાલુ રહેશે, એનાથી વાંધો નહીં આવે, પાંચેક શેરથી નભી જશે। બોલું શું, માણસને સુગર લો થઈ ગઈ હોય તો એકાદી સાકરની ગાંગડી અંદર નાખો, ઊભો થઈ જાય, સ્ટેબલ રહે એમ। એ પાંચેક શેર પેંડા હાલ્યા જશે તો થોડુંક સ્ટેબલ રહેશે મને। તો દૂધ ને પેંડા મંગાવ્યા ને પછી જમવા માંડ્યો। જમી ગયો, જમતે જમતે મહારાજે પૂછ્યું, તલા એ હવે કઈ જરૂર હોય તો મંગાવું? તલ્લો કે હજી દહીં ખાવાની રૂચિ છે તો લ્યો, કે દહીં ખાવાની રૂચિ છે। પછી સભામાં એ તલ્લાની માસી મીઠી ઈ દોડીને એના ઘરેથી, તે દીના વખતમાં પથ્થરના વાટકા બનાવતા, પથ્થરના પાંચ શેર દહીં એ પથ્થરના વાટકામાં લઈ આવે અને પછી એ તલ્લાને દીધું। પેંડા પાંચ શેર ખાઈ ગયો, પાંચ શેર દહીં ખાઈ ગયો, તો મારા બેટાને ઓડકાર ના આવ્યો। વિચાર કરો તમે, ઓડકાર ના આવ્યો? મહારાજ કે મુવા તને પચશે કેમ? કે પચશે કેમ? અવળું ખાઈ ગયો તું પચાવી કેમ હગીશ? પછી તલો કપડું હતું ને તે આમ કેડે બાંધ્યું, કેડે બાંધીને બે ઘડી આમ આટા મારી આવ્યો, વોકિંગ કરી આવ્યો, બે ઘડી આટા મારી અને પછી આવ્યો, છાતી કાઢીને ઉભો રહ્યો। લ્યો મહારાજ આમ પેટ વગાડે રાખે, જો મારું પેટ હજી એવા ને એવું ભૂખ્યું છે, હજી હોત તો કાંક લાવો એ કે નીલકંઠ સ્વામી છે ને, આવા માણસો તેદી 200 વર્ષ પહેલા હતા, તો હવે હોય એમાં કઈ નવાઈ નહીં ને। મારા ભાઈબંધ થાય એટલે સંભાળું સ્વામીને, એમ કે મને વચ્ચે વચ્ચે યાદ કરવાના, તમે એકાદી કીર્તન ની કડી ઓછી દેશો તો વાંધો નહીં, પણ મને યાદ કરી લેવાના, એટલે ક્યારેક યાદ કરી લઉં નીલકંઠ સ્વામી। એટલે આવા એ ભગત ને પછી આવું સાંભળીને મહારાજને ખૂબ હસવાનું થયું ને, બહુ મજા આવી કે આ તો રમૂજ થઈ ગયું, કે લ્યો એ કે મારો બેટો અવળું ખાઈ ગયો તો હજી એનું પેટ ભૂખ્યું ને ભૂખ્યું છે એ કે। આવી રીતે મહારાજ બહુ લીલાઓ કરી,
પછી મહારાજ કે હવે અમારે જવું છે સોરઠ દેશની અંદર, ઘણા દિવસો થઈ ગયા અહીંયા રોકાણા, આગળ હરિભક્તો ઘણા છે. મહારાજ સોસરા નીકળી ગયા, રણ ઉલ્લંઘી અને મહારાજનું નિવાસ સ્થાન કાયમી એટલે ગઢપુર, ગઢપુર ને એ બાજુ રોકાઈને વળી મહારાજ કે કચ્છના હરિભક્તોને સંભાળી આવું. અને કચ્છના હરિભક્તોને મહારાજ સંભાળવા માટે વળી ગામોથી ગામોથી વિચરણ કરતે કરતે માળિયા અને માળિયાથી રણ ઉતરી સુરબારી આદિ ગામ થઈ લાકડિયા અને લાકડિયાથી સીધા મહારાજ પધાર્યા કંતકોટ. કંતકોટ અત્યારે ગામ છે નીચે, પણ જે તે સમયમાં મહારાજની વખતમાં ઉપર ડુંગરા ઉપર ગામ હતું, બહુ જૂનવાણીનું ગામ. આજે વર્ષો પુરાતન એક ત્યાં કને સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે, ઐતિહાસિક છે, જૂનવાણીનું છે બહુ. અને હજી એ ત્યાં અમુક સાધુબાઓ સાધના કરે છે, અંદર આમ પથ્થરની અંદરથી આમ ગુફા જેવું છે, અંદર સાધના કરે છે. એક દિન ગયા હતા ઉપર, પ્રસાદીભૂત ગામ જ છે. ને ત્યાં કને મહારાજા કંથકોટની અંદર આવ્યા અને કંથકોટની અંદર તો મહારાજના ભક્તોમાં એક દરબાર હતા, દેવજી દેવાભાઈ, એમના દીકરી રામબાઈ, તે પૈકીના એક ઠક્કર હરિભગત હતા અને એનું નામ હતું કચરાભાઈ. પેલાના વખતમાં નામે કેવા જો કચરો, હવે તમે કોક એવું નામ રાખો તો નાક બંધ કરીને દૂર ભાગો એનાથી નહીં, પણ તે દી એનું નામ હતું કચરો. પણ દિલ છે ને એનું બહુ ચોખ્ખું હતું, ખાલી નામ જ કચરો હતું. અને આ કચરા બાપાનો પરિવાર સાતમી આઠમી પેઢી આજે મુંબઈમાં ઘાટકોપરમાં રહે છે, ઠક્કર પરિવાર આજે. અને કંથકોટ ની અંદર ઓચિંતા જાણ કર્યા વગર ત્યાં કને આવી પડ્યા અને કચરાભાઈને આવ્યા એટલે મહારાજના દર્શન કર્યા અને બહુ અંદરથી આમ હેત ઉભરાયું. ઓચિંતાના મહારાજ ક્યાંથી પ્રગટ? કંથકોટમાં કચરા ભાઈ બહુ હેત હતો હરી માઈ, શાક વેચી વહેવાર ચલાવે તોય ઉર માયુ મંગ આવે. આવ્યા ઘરી આવ્યા ગરીબ આવ્યા ગરીબ ની વાજ પોતે, તુરત ખાવા માંગ્યું સ્ને સોતે. થોડી વાર કહ્યું ખમવાનું, શાક વેચી કરું જમવાનું. શાક વેચવાનો ધંધો બકાલીનું કામ કરતા અને ઈ અરસામાં મહારાજ ત્યાં કને આ ગરીબની ઝૂંપડી આવ્યા એટલે કચરાભાઈ તો બહુ રાજી થઈ ગયા. પછી ઓચિંતા મહારાજે કીધું, ભગત ભૂખ લાગી છે ને જમવું છે. મહારાજને કચરા ભગત કે, મહારાજ આ શાક હમણાં તાજું લઈ આવ્યો છું, તે શાકનો વેપાર કરી લઉં, વેચી લઉં, પછી તમારા માટે નિરાતે જમવાનું કરું. અને હમણાં જ હું આતોયથી આવ્યો છું, આ બકાલુ લઈ અને ઘોડાને લઈ જાઉં, ઘોડામાંથી જાઉં તો ઘોડાનું ભાઠું પડે, એટલે ચાલતો ગયો તો ને ચાલતો આવ્યો છું. જો હમણાં દુકાન નહીં ખોલું તો પછી ગ્રાહક છે બધા પાછા ભાગી જશે. અરે તો પછી ઘરવાળીને કહો ને, તો કે ઘરવાળી પિયર ભાગી ગઈ છે એ કે. અને ભાઈ પિયર ભાગી જાય એનું કઈ ઠેકાણું થોડી હોય, હા રિસાઈન જાય તો જુદી વાત છે, અને પ્રેમથી જાય તો કઈ નક્કી ન હોય. એ સતી પાર્વતી દક્ષ પ્રજાપતિ ને ત્યાં ગયા હતા શિવજી કે, પછી આવશો કેટલા દીએ કે. સતી પાર્વતીજી કે, આ પીપળામાં જેટલા પાંદડા છે એટલા દિવસે પાછી આવીશી. પિયર તો વાલુ બધાને હોય, ઘરવાળા પિયર ભાગી ગયા હતા.
પછી કચરા ભગત કે મહારાજ થોડી વાર ખમી જાઓ, ખમાય બમાય નહીં કે, તો પછી આ શાક એમને પડ્યું રહી જશે. તો કે તમે ચિંતા ન કરો, તમે મંડો રોટલા ગળવા, તમારું શાક છે હું વેચી દઉં, પછી કાંઈ ચિંતા. થોડીક મૂંઝવણ થતી હતી, મહારાજ શાક વેચશે તો શું થશે શું. કે હવે સ્વભાવ મહારાજ નો કેવો હતો કે દયાળુ, પછી પાછલો કમાડ ખોલ્યો એટલે ગ્રાહક તો ઉભા હતા, જેવું કમાડ ખોલ્યું એટલે ગ્રાહક બધા આવી ગયા લેવા માટે. પછી મહારાજે ત્રાજવું લીધું હાથમાં, ત્રાજુ હાથમાં લીધું એટલે એક બાઈ પેલી જ આવી, ક્યાં ગયા કચરો કાકો, ક્યાં ગયા આજે, કે તારે કામ શું છે. એ કે ને કચરો કાકો ખપે કે બકાલું ખપે, કે મારે બકાલું ખપે, કે તો પછી બોલ કેટલું ખપે. પછી કીધું એ પ્રમાણે ત્રાજવામાં વજન નાખ્યો અને પછી એક બાજુ નાખ્યું શાક. શાક નાખ્યું તે જીરીક નમતું થઈ ગયું, નમતું હેલું પડી ગયું, એકાદુક રીંગણું જાડું આવી ગયું તો નમી જાય ને ત્રાજુ. મહારાજ કે આ તો મને તકલીફ થશે, કે પછી ઓલું મોટું કાઢી નનકું ગોઠવા ગયા. નનકું હવે નનકું ગોઠવા ગયા એટલે ઓલી બાઈ બૂમ પાડી ગઈ, અરે માં આવું. બાઈ બોલે પાડે બુમરાણ, એક ચીરી આપો ઉપરાણ, કચરો કાકો તો ઉપર દે છે, છોકરાને એ રાજી કરે છે. સોનો રોપો, સોનો રોપો, હા સોનો રોપો નથી કાંઈ આમાં, મોટું મન રાખો તોડવામાં. પ્રભુ કહે નથી શરમાતી, ચીરી નથી મફત માથાતી. ભાડું ઘોળાનું, ભાઠું ઘોળાનું, ભાઠું ઘોળાનું તું જોઈ લેજે, પછી ઉપર લાણાનું કહેજે. માથે ઉપાડી લાવે બકાલું, એમાં ક્યાંથી હું ઉપર આલું. એવી કરે માથા કુટમાવ, ભારે ભજાવ્યો મનુષ્ય ભાવ. સોનું ચાંદી જોખો છો, એ કે તું વાયડી થા મ, તને ખપતું તો લઈ જાય, કથા હાલતી ની ઘરે. મહારાજ કયો અને અંદર થી કચરો બાપો જુએ બધું, એ હવે ઠીક હે મહારાજ. મને તો એમ હતું ને કે ઓલું મણ એક લઈ આવ્યો તે પૂણા મણ નો ફાયદો થશે ને પા મણ ની નુકસાની આવશે, પણ આમ જો કરશે તો વાંધો નહીં, મણ માંથી સવા મણ જેટલી ઉઘરાણી થઈ જશે. મહારાજ કે તને શરમ નથી આવતી? શરમ એ કે બાઈ થઈ ને એક ચીર હેલી માગે તું, એ કે મફત માં થાય છે શું બકાલું, આ ઘોડા માંથી લઈ આવે ને ભાડું તું ચૂકવીશ, કે તું ભાડું ચૂકવતી હોય તો પછી લઈ જાય કે લે. અને ભાઈ આ તો માથા ઉપર ઉપાડી ઉપાડી ના પોટલું ભરીને લઈ આવવું પડે તઈ થાય, ને અહીંયા નથી પાકતું કાંઈ તારી નાની આ, એ કે છેટ આધોઈ થી લેવા જવું પડે કે ભરી ભરીને તૈયા થાય, એમને નથી થતું કે. અને માથાકૂટ મૂક, અને પછી તો બાઈ તો તોબા તોબા પોકારી ગયો. પછી કેવા લાગી બાઈ, શું કે બાઈ બોલી, પરસ્પર સહુ બાવો ચીકણો દિશે છે બહુ. સુણી વિચારે કચરો ભાઈ, કેવા પણ નથી આમાં કાઈ. વાલે વેચ્યું, વાલે વેચ્યું, વાલે વેચ્યું બકાલું એ રીતે, પુરનારી ના ચોર્યા છે ચિત્તે. અંત સામે એ સંભાળવાથી, મુકાણી લખ ચોર્યાસી માંથી. અરે પારસ અજાણ્યા માય, સોળ વલ્લું એ સુવર્ણ થાય. હરી હાથે બકાલું લેનારી,
धन्य बनी कृतार्थ नारी, हो धन्य बनी कृतार्थ नारी। મારો પીટ્યો બહુ ચીકણો બોરો એ ગયો, કચરો કાકો તો હારો તો એનાથી ના, બહુ ચીકણો બહુ એ કે એક જીરીક નમતું નથી દેતો એ કે, પછી હાલી તો ગઈ શરમાતી શરમાતી કે લેજો નહીં આના ગંઠી કોઈ કે દેતો નથી હરખું એ કે, તો પછી ખપતું તો ક્યાં જાય, ક્યાંય બીજે તો મળવાનું હતું નહીં, લેવું જ પડે। પછી અંદરથી કચરો ભગત એવા મલકાય, હા મહારાજે બધું સાંભળી લીધું, ભગતનું બધું પૂરું કરે, ગરીબની વાત છે ને, ગરીબનું બગડવા દે નહીં ભગવાનો। પણ હવે એ બાઈનો ભાગ કેટલો, એને અંત સમય આ બકાલુ દેનાર મહારાજ ઈ યાદ આવી ગયા ને બાઈ 84 લાખ ની યોનિમાંથી મુક્ત થઈ ગયા। સમજવાનું આ છે, ચરિત્રમાંથી ઈ આખી તમે આખી લીલા મહારાજની ગમે ત્યાં જોશો ને તો મહારાજ મહારાજે આવું કામ નથી કર્યું। આ વેપારી બનીને અહીંયા બકાલુ જોખ્યા, ઈ ક્યાં કને આપણા કચ્છમાં, એમાં ક્યાં તો કે વાગડ, વાગડ સૌથી બોલ્યા નહીં તમે, આ ગુનો કહેવાય, વાગડ સૌથી, વાગડ સૌથી, ખરેખર મને આનંદ થઈ ગયો તમે આ ઉપર કીધું ને તમે, હા તો તમે ભેગા પડ્યા એટલે મને ગમ્યું। અને બાઈનો કામ થઈ ગયો, આવી એક લીલા મહારાજે ત્યાં કને કરી। પછી મહારાજ ત્યાંથી નીકળ્યા છે, કચરા ભગતનો ભાવ પૂરો કરી આધોઈ થઈ, અને આધોઈથી મહારાજ આવ્યા ભચાઉ। ભચાઉની અંદર વણિક પરિવાર હતો, સત્સંગી નતા, જૈન પરિવાર હતો, વાઘાસા અને રતનબા બે ભાઈ બેન હતા। જૈન એટલે તીર્થંકરોને માને, અને મહારાજના દર્શન કરવા કો કે લઈ ગયા ભેગા, તો કે હાલો કે અમે ના આવીએ તમારા સત્સંગમાં, કે શું કામ, તો કે અમે જૈન કહેવાય, જૈનવાળા ન જાય, કે હાલો કે સમાધિ કરાવે ને ભગવાનના દર્શન થાય કે। પછી જ્ઞાન સહજાનંદ સ્વામીને કીધું કે જો હથેળીમાં તમે અમારા તીર્થંકરોના દર્શન કરાવો તો તમે ભગવાન સાચાઈ, અને મહારાજે બેને સમાધિ કરાવી, અને મહારાજે હથેળીની અંદર 24 તીર્થંકરોના દર્શન કરાવ્યા, અને 24 તીર્થંકરો પાછા મહારાજમાં સમાઈ ગયા। આવા દર્શન થયા એટલે એ ભચાઉનો વણિક પરિવાર, એ વાઘાસા અને રતનબા બે મહારાજના આશ્રિત થયા, એ ખુથિયા અને નિસર પરિવાર એની આજ દિવસ સુધીની પેઢીઓ મુંબઈમાં હજી સત્સંગમાં છે। અને ત્યાંથી મહારાજ વાઘાસાનો ભાવ પૂરો કરી, અને એથી મહારાજ આવ્યા દુધઈમાં, ક્યાં આવ્યા દુધઈમાં, હા એ વાગડમાં આવ્યો, આ બસ છેલ્લું ગામ, હવે તમને નહીં કહું। દુધઈની અંદર વશરામ સુતારના ઘરે આવ્યા, તેથી હારું કોઈ કણ બી હતું નહીં, આમાં જગત પ્રકાશ સ્વામીનું ઘરે પ્રસાદીનું નહીં તીધી, એટલે સત્સંગ પછી થયો, અને વશરામ સુતારનો સત્સંગ એટલે ત્યાં કને મહારાજ રોકાણા 3-4 દિવસને, એના ઘરે થાળ પાણી કરી, અને પછી મહારાજ એથી આગળ વધ્યા ગામ ચાંદ્રાણી તરફ। ચાંદ્રાણીની અંદર એક અબોટિયો જેઠો બ્રાહ્મણ રહેતો, અને ત્યાં કને મહારાજ બે ભાઈઓ હરિ અને જેઠો ત્યાં કને મહારાજ ગયા, 5-1 દી ત્યાં રહ્યા। ગામને પારેક તળાવ, અને તળાવમાં મહારાજ દરરોજ નાવા જતા, અને પેલાને ખબર હોય પથ્થરના પાડિયા આવે, પાડિયા પથ્થરના પાડિયા ત્યાં કને ઘણા હતા, અને ઉગમણી કોરે એક થડ, અને થડની બરાબર અડીને એક વરખડાનું ઝાડ હતું। હવે ઝાડનું જે ઓલું થળિયું આવે ને એવું આમ ઘોડાના આકારનું હતું, ઘોડાના આકારનું, મહારાજને એમ થયું કે આ ઘોડું છે, મહારાજ ઉપર બેઠ્યા, ચડીને બેસવા બેઠા, ઘોડો પલાણીને જેમ ઘોડા ઉપર બેસે એમ મહારાજ બેસી ગયા। એટલે મહારાજ આમ બેઠા હતા, અને પાછા આમ ઘોડો હલાવે એમ એક્શન કરતા હતા, એટલે સત્સંગીઓ થોડા ગામના ભેગા થઈને મહારાજને આવીને પૂછ્યું, મહારાજ તમે આ શું કરો છો? મહારાજ કે તમે જોતા નથી કે ઘોડો હાંકું છું, ઘોડો, પણ મારો બેટો આ ઘોડો એ કે નઠારો છે, હીંડતું નથી, ગયેલું હાલતો નથી અમુર, ભાઈ સત્સંગી કે મહારાજ હવે તમે બેઠા ને હવે હાલશે,
ઈ થડી આજે પ્રસાદી નું ત્યાં છે, છત્રી છે. આજે તમે વાગડ ની યાત્રા કરી નથી કરી કોઈ બાજુ? કરજો. હા, કેટલા બધા પ્રસાદી ના ગામ છો. ત્યાંથી પછી મહારાજ ચાર પાંચ દિવસ રહી અને માધાપર થઈને પછી ભુજ આવ્યા છે. મહારાજ વળી પાછા ભુજની અંદર સંતોનો ઉતારો ને ત્યાં કને પછી સુંદરજી સુતારના ઘરે મહારાજ સભા કરતા. એક દિવસ સુંદરજી ભાઈ મહારાજ ને પૂછ્યું, મહારાજ અમારું કલ્યાણ આ સંતોના જેવું નહીં થયો, શું કામ? તો કે સંતો તો જો નિવૃત્તિ પરાયણ ને અમે પ્રવૃત્તિ પરાયણ, અમારું કલ્યાણ સંતો જેવું નહીં થાય. મહારાજ કે તમે ચિંતા ન કરો, જો આ ભુજનગર ઉપર આફત આવી પડે તો રાજાનું લશ્કર આવે, અને રાજાનું લશ્કર આવે તો ગામનો જે સાવકાર શેઠીઓ હોય એ બધી રીતે મદદ કરે સિપાહીઓની, અન્ન પાણી બીજું કઈ ખપતું હોય, દારૂ ગોળા ખપતા હોય, દવા પાણી ખપતું હોય તો બધી રીતે મદદ કરે. તો બિચારા સૈનિકો છે એ વ્યવસ્થિત રક્ષા કરે ને લડી શકે, તેમ અમારા સાધુની તમે અન્ન પાણી સાચવો છો, એનું જતન કરો છો, એટલે નિશ્ચિંત થઈ અને હરિનામ કીર્તન ભજન કરે છે, એને પુસ્તક પુસ્તક તમે અપાવો છો, આ બધું જ તમે સેવા કરો છો, અને એ જે ભજન કરે છે એના ભજનમાં તમારા બધાનો ભાગ છે, તમારા રોટલા ખાય છે. એટલે જેવું અમારા સાધુનું કલ્યાણ થશે ને એવું ને એવું સત્સંગીઓ તમારું કલ્યાણ થશે. આટલો મહારાજે મહિમા કીધો સાધુની સેવાનો. એટલે તો વચનામૃતમાં કીધું કે સાધુને માટે 5-25 નો ઘસારો આવે ને તો સહન કરજો, એની અન્ન વસ્ત્રે સેવા કરજો. અને સાધુને મહારાજે કીધું તમારે હરિભક્તની સેવા કરવાની, કથા વાર્તાએ કરીને પરસ્પર બંનેને એકબીજાની સેવા કરવાની વાતો કરી, અને આવી રીતે મહારાજ કે તમારું કલ્યાણ સાધુ જેવું થશે. પછી આત્માનંદ સ્વામી એક દી આમ બારે નાવા જતા તળાવે, તે બપોરનો ટાઈમ થયો એટલે એક મુસલમાન છે એ આત્માનંદ સ્વામીને મળ્યો, અને પછી આત્માનંદ સ્વામી ઘણી બધી વાતો કરી, અને પોતે પાછો રાજદ્વારનો માણસ હતો. પછી ઉતારે આવ્યો સંતોનો, મહારાજ જ્યાં ઉતરતા ને ત્યાં આવ્યો. પછી સંતોને જમવાનું ટાઈમ થયો એટલે હરિભગત તેડવા આવ્યા મહારાજ સંતોને, સંતો હાલો જમવા, એટલે સંતો અંદર જમવા ગયા. પછી મહારાજ એકલા બારે બેઠા હતા, પછી આ મુસલમાન ઓલો ત્યાં આવ્યો અને પછી મહારાજ ને પૂછ્યું કે ઊંડા થી ઊંડા ક્યાં હૈ ને ઊંચા સે ઊંચા ક્યાં હૈ. શું કીધું? ઊંડા થી ઊંડા ક્યાં હૈ અને ઊંચા સે ઊંચા ક્યાં હૈ. મહારાજ કે 14 તબક, તબક એટલે કે લોક, 14 લોક ઉસમે 7 ઊંચા સે ઊંચા અને 7 હેઠા હૈ. કે હા, 7 ઊંચા હૈ ઓર 7 હેઠા હૈ. હેઠા એટલે કેટલા? તો કે પાતાળ તક હૈ. કે અને ઊંચા? ઊંચા તો કે સત્યલોક, સત્યલોક સે ઉપર ઉસકા ધામ હૈ ઓર વહાં એક નૂર હૈ ઓર તિસ કે બીચ મે એક ખુરશી હૈ ઓર ખુરશી કે ઉપર એ કે સાહેબ બેઠા હૈ. એને પછી ઈ ભાષામાં સમજાવવું પડે એને, અને સાહેબ બેઠા હૈ, ઓ સાહેબ હૈ વો સબસે ઊંચે સે ઊંચા હૈ મહારાજ કી. પછી આ મુસલમાન ને થયું હો સુભાન અલ્લાહ, કે ક્યાં તમારી સમજણ ઓર ક્યાં અમારી સમજણી. કે અરે મેં તો સમજતા હતા સાલા ઊંડા સે ઊંડા પેટ હૈ, કે સબેરે સે સામ જન્મ્યા ત્યારથી અબ તક ડાલતે હી જાતા હું લેકિન પૂરા નહીં હોતા હૈ કે ઇસમે, મેં તો યે સમજતા થા, ભરાતા ઈ નહીં હૈ કે. અને ઊંચા સે ઊંચા તો કે દિલ હૈ, સાલા રાત દિન દોડતા ઈ જાતા હૈ કે આરા નહીં આવતા હૈ કે ખતમ ઈ નહીં હોતા હૈ ચાલુ ઈ પડાય કે, લેકિન તમારી સમજણ એટલે તમારી સમજણો. એમ મહારાજ ને વાતો કરી, આ જે શબ્દો લખ્યા એ તમને કહું, બાકી મારા ઘરના નથી ગયા આમાં. પછી મહારાજે કીધું વાંધો નહીં, સમજણ પડી ગઈ ને. પછી મિયો ત્યાંથી ગયો એટલે જાતો જાતે કહી ગયો કે આપ તો ખુદા હોય ગયો. અને માં સંતો જમીન પછી આવ્યા ને, પછી મહારાજે કીધું કે એ કે આ મુસલમાન આગળ વાતો કોને કરીને, વાતો કરી દા વગર તો એમને આવે નહીં. પછી આત્માનંદ સ્વામી તો બી ગયા, મહારાજ વટશે તો વાતો તો મેં કરી હતી. હરિયાનંદ સ્વામી કે મહારાજ આત્માનંદ સ્વામી વાતો કરીએ ને,
આત્માન સ્વામી પર હેત હતું મહારાજ ને. મહારાજ કીધું વાંધો નહીં, પણ તમારે પછી આ મુસલમાન આગળ બહુ વાતો ન કરવી. એને તમે એમ કહો ને તમારા અલ્લાહ છે, અવતાર ધરીને આવે તો કે મારા બેટા તલવાર લઈને ઉભા થઈ જાય કે મારવા માટે. એટલે એને પછી પચે નહીં આવી વાતો. મહારાજ કે એવી પછી બહુ વાતો ન કરવી. પછી એક દિવસ વાણિયો આવ્યો, વાણિયો નારિયેલ મેલીને મહારાજને પગે લાગીને બેઠો. ને પછી મહારાજ કે નાળિયેર ભાંગો તો ખરા, કે ટોપરું ખાઈએ. કે નાળિયેર ભાંગ્યું તો મારું બેટું ખોરું નીકળ્યું, થાવ કાંઈ અંદર માલ નહીં. પછી વાણીએ પોતાના માણસને કીધું કે નાળિયેર બીજું લઈ આવો બીજું. મહારાજ કે બીજું મૂકો ને હવે આમાંથી આપણે કપૂર ધૂપ કરશું, ધૂપ ઠાકોરજીનો જાજાદી હાલશે. સારું નીકળ્યું તો કટકો કરીને વેચીને બધાને ખાત. હા સ્વામિનારાયણ, પણ તમે તો ભગવાન છો ને, કે ભલે નારિયેલ ખોરું નીકળ્યું પણ તમે તો ખોરા નથી ને, તમે તો સાચા છો ને, કે કલ્યાણ કરજો આ વાણિયાનું. મહારાજ કે તારો જેવો એક પેલા એક વાણિયો હતો, એ કે એક વાણિયો એ કે પોતાની હાટે એટલે દુકાને ઓલા કેરા હોય ને કેરા ખાવાના, એના ડીટિયા વીણી વીણી સાઈડમાં રાખતો. પછી અમારા જેવો કોઈક સાધુ ત્યાં કઈ ગયો એની હાટે, ડીટિયા તો કોઈને કામ આવે નહીં, અને ઘરની માલિકો સાધુ ઓલો વાણિયો ગરી ગયો એટલે પાછળથી સાધુ આવી પૂછ્યા કર્યા વગર એ કેરાના ડીટિયા અહીંથી લઈ આવ્યા. ડીટિયા લઈ આવ્યા એટલે પછી વાણીએ હાકલ કરી, એ મારા ડીટિયા ક્યાં લઈ ગયા. એ આ બાજુ તો ઓલા સાધુ મહાત્મા ગુરુને કીધું કે જો હું પૂછી નથી લાવ્યો, પૂછ્યા વગર લઈ આવ્યો છું, કે વાંધો નહીં, કે આદુ મરચું ને નાખો મીઠું કરો ચટણી, વાટીને ચટણી કરીને પંક્તિમાં ફેરીને બધાને જમાડી દીધી. પછી બીજે દી વાણીઓ એ સાધુ કને આવ્યો, એ કે ઓલા દીટિયા તમને કામમાં આવ્યા, એ કે હા, એ કે ચટણીમાં નાખીને ખાઈ ગયા. બીજે દી ઓલા તાંદળખાના ડાળખા લઈ આવ્યો, ડાળખા દીધા. એને કે આ તો કઈ કામ નહીં આવે, તો ડાળખા એ સાધુએ સુધારીને ડાળમાં નાખ્યા, કર્યો વઘાર ને પછી પીરસી દીધી બધાને. વાણીઓ કે કામમાં આવ્યા ડાળખા, તો કે હા આવ્યા ને. તો એને ભાવ ના થઈ, મારા બેટા નકામીમાં નકામી વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને ખાઈ જાણે છે સાધુ, હોય કે વેડફવા નથી દેતા. પછી ત્રીજે દી તાંદળજાની ભાજી દીધી, તાંદળજાની ભાજી કામમાં આવી, તો કે હા એ હાઈ ક્લાસ આવી. પછી કે હવે એમ કરો મારી દુકાનેથી રોજ હવે તમારે પાકું સીધું લઈ જવાનું. એમ કરીને એ વાણિયાનું સીધું પાણી સંતો લીધું ને એનું કામ કર્યું, અને તે દી એનું કલ્યાણ કર્યું. મહારાજ કે હા વાણિયા એમ કર, હવે તારું નાળિયેર લઈને મારે કલ્યાણ કરવું છે. પછી મહારાજે જમણા હાથમાં પાણીનો લોટો લીધો ને એનો ડાબો હાથ પકડ્યો. મહારાજે લાવ હાથ લાવ પાણી દઉં ને તારું કલ્યાણ કરું. ઈ કે સ્વામિનારાયણ, એમની પાણી બાણીની વાત ન કરો, એમને એમ કલ્યાણ કરવું તો ઘણું, આ મંત્રેલું પાણી બાણી મેળ નહીં પડે કે મને. તો એ લઈ લે ને વરી મારે મુવા હાથ લાવ ને, હાથ તો લાવ વર્તમાન ધરાવે તે કલ્યાણ એમ નહીં થાય તારું. વડી લઈ લે ને વરી મારે લે, એમ થોડી વાર રમૂજ હાલી ઘણી વારો. આવી લીલા મહારાજે ત્યાં કને ભુજની અંદર કરી. વળતે મહારાજ પાછા અદાજી બાપાના દરબારમાં માનુકવા ગયા, સામત્રામાં પણ ત્યાં કને તળાવ પ્રસાદીનું ત્યાં કને મહારાજ નાયા છે. બળદિયા આદિ કેરા ઘણા બધા ગામોની અંદર મહારાજ 24માં વિચરણ કર્યું. વળતે મહારાજ તેરા અને કાળા તળાવ થઈ અને આ બાજુ માંડવી આવ્યા છે. માંડવીમાં પણ ખૈયા ખત્રીને ત્યાં થાળ જમ્યા અને ત્યાંથી મહારાજ ભુજ થઈ અને પછી વળી મહારાજ કાઠિયાવાડ બાજુ નીકળી ગયા. જતા જતા હરિભક્તોને કહી ગયા હતા કે હવે તમને વારંવાર અમારા દર્શન થાય કે ન થાય તો તમને એક મંદિર બનાવી દઈએ અને એમાં ભગવાનની મૂર્તિ પધરાવી દઈએ, તો અમે હોઈએ કે ન હોઈએ તો પછી આ મંદિરમાં તમને નમવા માટે થઈ રહ્યો, નરનારાયણ દેવ પધરાવી દેશો એમ કીધું. પછી મહારાજ ગઢપુરમાં વર્ષો સુધી ત્યાં રહ્યા, અમદાવાદની અંદર નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી. 78ની સાલ હતી. પછી વૈષ્ણવાન સ્વામીને મહારાજે મૂકી દીધા હતા કે જાઓ મંદિર કરવા માટે, વૈષ્ણવાન સ્વામી મંદિર ત્યાં કને કરાવવાનું ચાલુ કરી દીધું. મંદિરનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો એટલે પછી સુંદરજી સુતાર ને હિરજી સુતારે મહારાજને કાગળ લખ્યા, મહારાજ મંદિર થઈ રહેવા આવ્યું છે ને મૂર્તિઓ ને પ્રતિષ્ઠાની વ્યવસ્થા કરવા માટે તત્કાળ તમે સંતોને લઈને પધારજો. કાગળ મહારાજને મળ્યો, ગઢપુરમાં હતા અને મહારાજને આનંદ થયો, એક મંદિર આપણું થઈ ગયું, હવે બીજા મંદિરનું નિર્માણ કરવું છે ને કચ્છની ધીંગી ધરાને એવા દેવ મારે દેવા છે કે એના માટેથી દુઃખના દિવસો કાયમને માટે નીકળી જાય. આવો મહારાજે સંકલ્પ નક્કી કર્યું. ગોપાળાનંદ સ્વામીને બોલાવ્યા, કચ્છનું મંદિર તૈયાર થઈ રહેવા આવ્યું છે ને બધા સાધુને ભેગા કરો, ગામડેથી બોલાવો,
અને હરિભક્તોને દેશાંતરમાંથી પત્રિકાઓ લખો અને કહી દો જેને જેવી સગવડ મળે તે કચ્છમાં પહોંચવાની તૈયારી કરો। અને કાગળો બધે પહોંચતા થઈ ગયા અને પછી પહોંચતા પહોંચતા મહારાજ કે હવે આપણે હાલવું છે। પ્રાગજી દવેને બધાને વાત કરી બ્રાહ્મણોને કહી રાખ્યું મુહૂર્તો ગોતી રાખ્યા એટલે વૈશાખ સુદ પાંચમનું મુહૂર્ત હાઈક્લાસ આવી ગયું। મહારાજ કે બે ચાર દી અગાઉ તો જવું પડશે ને તૈયારી કરાવવી પડશે તૈયારી કોણ કરશે। હવે સંતો ને બધા તૈયાર થયા અને મહારાજ માણકી ઉપર બેઠા ને ગઢપુરથી નીકળ્યા। આખોએ દાદા ખાચરનો પરિવાર કાઠીઓ 500 પરમહંસોના મંડળો ભેગા લઈ માર્ગની અંદર જ્યાં જ્યાં ગામ આવે ત્યાં મહારાજ રાતનો વાસો કરતા। રાતવાસો કરીને પછી હરિભક્તોને કે એ જેને અમારી ભેગે કચ્છમાં હાલવું હાલો કચ્છમાં હાલવું હાલો બીજી વાત નહીં કે જેને જેગી સગવડ કામ પડતા મૂકીને પણ મહારાજે કીધું એટલે મંડી પડ્યા। કોક મહારાજ ભેગા થયા કોકે કીધું મહારાજ તમે જાઓ અમે પાછળથી આવીએ એમ કરીને પણ ઘણાએ તૈયાર થઈ ગયા। અને મહારાજ એમ કરતે કરતે રણમાં પહોંચ્યા। રણમાં ખારા સમુદ્રની ખાડીને ઓળંગી રણમાં પ્રવેશ કર્યો। માળિયા લાકડિયા આધોઈ થઈ બચાવ આદિ ગામોમાં ફરતે 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 મહારાજ નજીક આવતા ગયા। સુંદરજી સુતાર હિરજી સુતારને સમાચાર મળી ગયા હતા મહારાજ આ દિવસે પહોંચ્યા આવશે અને મહારાજ માધાપરમાં પહોંચ્યા। માધાપરમાં પહોંચ્યા એટલે સમાચાર દેનાર એક સમાચારને અગાઉથી મૂકી દીધા હતા કે જાઓ ભુજનગરની અંદર સુંદરજી સુતાર હિરજી સુતારને વાત કરી દો મહારાજ માધાપર પહોંચી આવ્યા છે। એટલે સુંદરજી સુતાર તો અમે રાજાના કારભારી અને રાજાના કારભારી એટલે રાજાને વાત કરી કે મહારાજ અમારા ગુરુ પધાર્યા છે ગુરુ રાજન અને અમારા ગુરુદેવ પધાર્યા છે એટલે અમારા ગુરુનું ભવ્ય સ્વાગત થવું જોઈએ ભવ્ય કે આ મંદિર અહીંયા થાય છે અને મંદિરની અંદર પ્રતિષ્ઠા કરવાના છે મંદિરનું ભર્યું થવાનું છે અને અમારા ગુરુ આવ્યા છે। તો રાજા કે સુંદરજી સુતાર તમારા ગુરુ ઈ મારા ગુરુ તમે ચિંતા ન કરો જે ખપાઈ તમે આ દરબારમાંથી તમને છૂટ છે ખપાઈ મંડો ઉપાડવા। અને સુંદરજી સુતારે જબરું લિસ્ટ કર્યું 500 હાથી 1000 ઘોડાઓ પૈદલ દળો તલવારબાજી વાળા માણસો ડંકા નિશાન આ બધું જ ભેગું કર્યું ઘૂઘરા વગાડનારાઓ અને એને આખા ભુજ નગરને તોરણે બાંધ્યો શણગાર્યું ગલીઓ રોડ બધું સાફ સફાઈ કરાવીને એવું સરસ મજાનું સુંદર મજાના પાણીઓથી છટકાવ કર્યો ને આખું જાણે ભુજ નગર એવું સુશોભિત બન્યું। અને આ બાજુ મહારાજ માધાપરથી નીકળ્યા કે હવે હાલો આપણે ભુજ તરફ અને મહારાજે મોટી સેના લઈ અને એને ગામડાના હરિભક્તોને ભેગા લઈને ભુજ તરફ આવતા ગયા। જેમ જેમ મહારાજ ભુજ નજીક આવ્યા અને એને ઢોલ નગારા શરણાઈઓ લઈને આ હિરજી સુતાર સુંદરજી સુતાર ભગવાનજી સુતાર બહેનો બધા ગોતીડા અને બધું લઈને તૈયાર હતા મહારાજને વધાવવા। અદ્ભુત ઈ ભુજ નગરની શોભા જોઈ અને મહારાજ જાણે એવા ખુશ થઈ ગયા એવા ખુશ થઈ ગયા। આજથી 200 વર્ષ પહેલા ભુજ કેવું શોભતું હતું હવે આપણે દ્વિશતાબ્દી મહોત્સવ કરશું કેવો કરશું ખબર નહીં પણ 200 વર્ષ પહેલા મહારાજ જ્યારે પ્રતિષ્ઠા કરવા આવ્યા નરનારાયણ દેવની અને અદભુત આખું ભુજ નગર એકત્રિત થઈ ગયું તેથી તો ભાઈ સંકડા શેરીઓ જાજા કાંઈ વાહનો નહીં પણ એટલી પ્રજાની અંદર ઉત્સુકતા હતી કે પ્રજાઓ ભાન ભૂલી ગયા હતા। સ્વર્ગથી સોહામણું ભુજનગર લુડુધામ સ્વર્ગથી સોહામણું ભુજનગર લુડુધામ સહજાનંદ આવ્યા શ્રીજી મહારાજ આવ્યા સહજાનંદ આવ્યા શ્રીજી મહારાજ આવ્યા ભુજનગર ને ધામ સહજાનંદ આવ્યા શ્રીજી મહારાજ આવ્યા ભોજનગર ને ધામ તમને
બધો છૂટ્યો, મહારાજ આવ્યા હતા ને દરબારો બધા સુતાર હરિભક્તો બધા એ નાચવા માંડ્યા, તમને કોઈ એમ ન થતું ને? હા, મહારાજ ની અસવારી નીકળતી, ઉભા થઈને આપણે નાચીએ, દિલ મોટું હતું, હું તો અહીંયા બેઠો ને ઉભો થઈને નાચવા માંડું ભાઈ. હરે હે ઘટપુરથી પ્રભુ પ્રીતે પધાર્યા, ભોજન ઘરને આદર ઉભા, માણકી ઉપર પ્રભુ પધાર્યા, કચ્છની ધરાને પાવન કરવા આવ્યા. ગીરધારી જુએ છે નર નારી, માતાને જાઉં વારી વારી, સંતોએ સ્વાગત કીધા, ભેટી પડ્યા ભગવાન. સંજી મહારાજ આવ્યા, સંતો મારા આવ્યા, ભોજન ઘરને ધામ. સ્વર્ગથી સોહામણું ભોજન ઘરનું ધામ, સજાનંદ આવ્યા, શ્રીજી મહારાજ આવ્યા, ભોજન ઘરને ધામ. સજાનંદ આવ્યા, શ્રીજી મહારાજ આવ્યા, ભોજન ઘરને ધામ. હે સખા ને સંગે અતિ ઉચ્ચ રંગે, ગીત મધુરા ગાતા ગાતા, કેસરી વાઘે કસુંબલ પાઘે, કેસર રંગ માં રાતા રાતા. જાંબો જરિયાનો કયો છે મજાનો, જાંબો જરિયાનો કયો છે મજાનો, આવ્યા અલબેલો છેલ છબીલો, આવ્યા પાવન કરવા ભુજન ઘરને દ્વાર, આવ્યા વાલો પાવન કરવા ભુજન ઘરને દ્વાર. શ્રીજી મહારાજ આવ્યા, સંતો મારા આવ્યા, ભુજન મહારાજ આવ્યા, ભોજન ઘરને ધામ. આજ મારા મહારાજ આવ્યા, ભુજ ની અંદર નરનારાયણ દેવ ની પ્રતિષ્ઠા કરવાની છે, ઉત્સવ છે, અને મારા યુવાનો ખુરશી ઉપર બેઠા હોય મજા ના આવે. જય હો વીરાભાઈ. હે આનંદ ની આજે હેલી જામી છે, વાલો છે મારો અંતર જામી. અરે ઢોલ ડબુ શરણાયો વાગી, ભુજના પાદર માં રંગત જામી. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. વાલો છે મારો યંત્ર જામી, ઢોલા ડબુ ક્યા શરણાયો વાગી, ભુજના પાદર માં રંગ જામી. છપૈયાનો લાલો લાગે મને વાલો, શરમ નો લાલો ભક્તિ નો દુલારો. વાલો મારો મુજને મળ્યા, ભુજ
શહેરની માય, જી મહારાજ આવ્યા સંતો મારા આવ્યા, સ્વર્ગથી Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana.
પ્રગટ થયું। ત્રણ દિવસ પહેલા મહારાજ આવી ગયા હતા અને પાંચમનું મુહૂર્ત હતું એટલે ગોપાળાનંદ સ્વામીને કીધું, સ્વામી તૈયારીઓ કરાવો। પ્રાચી દવે આદિ બ્રાહ્મણોએ યજ્ઞની તૈયારીઓ કરાવવા માંડી અને મહારાજે મૂર્તિઓની નજરે કરી અને પાંચમનો દિવસ આવ્યો। મંગલ પ્રભાતે સરસ મજાના હવન આદિ થયા અને મૂર્તિઓ પ્રસ્થાપિત થઈ। મહારાજે પોતાના વરદ હસ્તે બ્રાહ્મણ અને અગ્નિની સાક્ષીએ ત્યાં કને હવન કર્યો, યજ્ઞ થયો અને ત્યાં કને મહારાજે નર અને નારાયણ બંને મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી। સ્વયં મહારાજે પોતે વસ્ત્ર આભૂષણ ધારણ કરાવ્યા અને સ્વયં એ નર નારાયણની પ્રતિષ્ઠા કરી અને આરતી ઉતારી। આરતી કરી અને ભુજનગરની અંદર ડંકા નિશાન અને ઢોલ નગારા શરણાઈઓ વાગવા માંડી, જય જયકારના નાદો થવા માંડ્યા। શ્રી નર નારાયણ શિખર ઉપર કળશ અમારા સુંદરજી સુતાર, હિરજી સુતાર, ઈ ભાઈઓ ભેગા થઈ 1000 કોરી ના યજમાન થયા અને શિખર ઉપર કળશ ચડાવ્યા। બોલો નરનારાયણ દેવની જય। અને મારો વાલો, આ ભગવાન સ્વામિનારાયણ બંને ભક્તો ઉપર, આખા ભુજ નગરની જનતા ઉપર એટલા રાજી થયા, એટલા રાજી થયા મહારાજ કે આ તો ઉમંગનો આનંદનો દિવસ છે, નાચો કૂદો બીજી વાત નહીં। પણ તેથી ભુજમાં બધા બહુ નાચ્યા હતા, પણ હવે આપણે નાચવું। બસ નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ ગઈ, ભક્તોને આનંદ આનંદ થઈ ગયો। એ હવે તમારા આજથી દુઃખના દિવસો ગયા, આ નરનારાયણ ની અંદર અમે અખંડ રહેશું અને તમારા મનોરથ અમે પૂરા કરશું। આ મૂર્તિઓને જે વસ્ત્ર આભૂષણ ઘરેણા ભોજન આદિ જે અર્પણ કરશે એ સાક્ષાત અમને મળશે એવું મહારાજે ત્યાં ઉમરા ઉપર ઉભા રહી અને નરનારાયણ દેવનો અદ્ભુત મહિમા પોતાના સ્વમુખે ગાયો। ભક્તો, આ કચ્છની લીલાને બસ અહીંયા જ વિરામ કરી અને આજના સત્રના કથાને આપણે પૂર્ણ કરશું। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। વામેયસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચયસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે। ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય કચ્છ લીલાની કથાનો રસપાન કરાવતા વિદ્વાન વક્તા શાસ્ત્રી સ્વામી આનંદ વલ્લભદાસજી, સભાની અંદર બિરાજમાન સદગુરુ સ્વામી પ્રભુચરણદાસજી, માંડવી મંદિરના મહંત સદગુરુ દેવ પ્રકાશદાસજી, સદગુરુ પુરાણી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી, પુરાણી સ્વામી અક્ષર વલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી ધર્મચરણદાસજી, પુરાણી સ્વામી પ્રભુ સ્વરૂપદાસજી, પુરાણી સ્વામી સદગુરુવર્ય નારાયણ વલ્લભદાસજી સ્વામી, પુરાણી સ્વામી હરિસેવકદાસજી સ્વામી, આદિક નાના મોટા સર્વે સંતો, સિડની ઓસ્ટ્રેલિયા મંદિરની અંદર કથાનો શ્રવણ કરતા સર્વે ભાવિક ભક્તોને ભાવથી પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ। ખૂબ સરસ ભક્તો, આજે કથાની અંદર આનંદ સ્વામીએ ખૂબ આનંદ કરાવ્યો અને ભક્તો આનંદ કેમ ન હોય। જ્યારથી વાલા ભક્તજનો આ કચ્છની ધીંગી ધરા ઉપર ભરતખંડના રાજાથી રાજ શ્રી નરનારાયણ દેવના અને એ સ્વામિનારાયણ ભગવાનના પાવન રજથી અંકિત થયેલી આ ભૂમિ કચ્છની, એ કચ્છની ભૂમિની અંદર અને જે જે ભક્તો એ શ્રીજી મહારાજના સંપર્કની અંદર આવ્યા અને તમામ ભક્તોને જ્યારે શ્રીજી મહારાજે જોયું કે મારા આશ્રિત હોય અને દુઃખી હોય એ તો મને બિલકુલ પસંદ નથી, મારા તમામ આશ્રિતોને મારે સુખી કરવા છે, એટલે શ્રીજી મહારાજે આ ધરા ઉપર આવી અને કચ્છની અંદર નરનારાયણ દેવ ભગવાનની સ્થાપના કરી। એટલે ભક્તો, આજે કચ્છના વ્યક્તિ કોઈ પણ જગ્યાએ ગયા હોય
તો એને સુખની અનુભૂતિ થતી હોય છે. એટલે જ હમણાં ગઈકાલે જ વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી આવેલા અને એમણે પ્રવચનમાં એટલું કીધું, કચ્છ અઢી અક્ષરનું નામ છે, ઓ કચ્છ અઢી અક્ષરનું નામ છે, પણ કચ્છનો એક એક વ્યક્તિ એવો કોઈ દેશ બાકાત નહીં હોય જ્યાં કચ્છનો વ્યક્તિ ન રહેતો હોય. કોઈ પણ ખૂણે ગયો, મોદી સાહેબ કે મેં કેટલી બધી યાત્રા કરી, નાનો આ કચ્છ છે પણ છતાંય કચ્છના ભક્તો એટલી એટલી જગ્યાએ બધે ફસાઈ ગયા. આ મોટામાં મોટી કૃપા હોય તો વાલા ભક્તજનો આ નરનારાયણ દેવની કૃપા છે. આજે બધા સુખિયા થયા છે, દેશ અને વિદેશની અંદર પહોંચ્યા છે, એનું કારણ હોય તો આ ભરતખંડના રાજાથી રાજ નરનારાયણ દેવના આશરે બેઠેલા છે ને, એટલે બધાએ ભક્તો સુખિયા છે. નકા વિચાર તો કરો, આ કણબી પટેલ એ આપણો આ માંડવી કે પોતાનું ગામ મૂકીને બહારની ભૂમિ જોવા જડે, આ તો બાપ નરનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાન હાથમાં આવ્યા અને આટલા બધા સુખી થયા. આપણે ભક્તો વિચાર કર્યા કચ્છ લીલાના પ્રસંગોમાંથી કે જો આપણને સ્વામિનારાયણ ભગવાન ન મળ્યા હોત તો આપણી પરિસ્થિતિ અત્યારે કેવી હતી. જો સ્વામિનારાયણ ભગવાન ન મળ્યા હતા તો આપણી પરિસ્થિતિ કેવી હત. આજે પટેલ વર્ગ આખે જ્યાં જાઓ ને ત્યાં ગુજરાત હોય તોય ભલે અને વિદેશની ભૂમિમાં જાઓ તોય ભલે, આજે ડંકો લહેરાવે છે. એનું કારણ એટલું જ છે કે આ કચ્છ ભુજના જે જે જગ્યાએ ભક્તો ગયા છે ને, ત્યાં પોતાની સંસ્કૃતિને ભૂલ્યા નથી, ત્યાં પોતાના ઠાકોરજીને ભૂલ્યા નથી, ત્યાં પોતે જે સંતોએ સાચો માર્ગ બતાવ્યો છે એ ભૂલ્યા નથી, અને ધર્મની અંદર આજ્ઞાનો યથાર્થ પાલન કરી અને એવી ભૂમિની અંદર પણ વાલા ભક્તજનો આ હરિભક્તો ત્યાં પ્રેમથી ને સુખેથી ભજન કરે છે. આપણે જોઈ શકીએ છીએ નરી આંખે, કોઈ પણ જગ્યાએ ગયો હશે ને તો પટેલ ક્યારે પાછો પડશે નહી. પોતાનો જે પરિસ્થિતિ હશે એમાંથી થોડાક 8-10 મહિનાની અંદર ઉગરીને પોતાનું કરી જ લેશે. એની પાછળ બુદ્ધિનો વિકાસ થતો હોય તો વાલા ભક્તજનો આ સંતોએ મોકલેલા માર્ગદર્શન ઉપર ચાલ્યા છે ને. આજે એટલા માટે બુદ્ધિ તો બધાને છે, પણ સદબુદ્ધિનો ઉપયોગ કરી અને એક એક ભક્તોએ ઠાકોરજીને સાથે રાખ્યા છે અને વાલા ભક્તજનો આ ભરતખંડના રાજા કહેવાય નરનારાયણ દેવ. અને એમને અન્ય પુરાણોની અંદર એવો લખવામાં આવેલો છે કે દરેક જીવ પ્રાણી માત્રએ આ નરનારાયણ દેવ ભગવાનની આરાધના કરવી જોઈએ. કારણ કે જે જગ્યાએ તમે રહેતા હો એ રાજાની આજ્ઞા માનવી જોઈએ. અને આપણા રાજા એટલે કચ્છ દેશમાં પધરાવેલ શ્રી નરનારાયણ દેવ, એને જેટલા પણ આશરે બેઠેલા છે ને વાલા ભક્તજનો, કોઈ દિવસ એને દુઃખ આવવાનું નથી. સહજાનંદ સ્વામીએ નરનારાયણ દેવ અખંડ એવા ભક્તોની સાથે રહે છે એવી દિવ્ય લીલા. અને એમાંય ભક્તો કચ્છની ધીંગીધરામાં એ સ્વામિનારાયણ ભગવાનને નરનારાયણ દેવ પધરાવ્યા અને આજે કચ્છનું નામ દેશ અને દુનિયાની અંદર ગાજતું કરી મૂક્યો. ચાલો ભક્તો, અત્યારે એક વ્યાખ્યાનમાળાના વક્તા નારાયણ પર ગુરુકુળનું સંચાલન કરતા શાસ્ત્રી સ્વામી ધર્મચરણ સ્વામી આપણી સભાની અંદર છે. મહારાજ જે કાંઈ સુજાડે એ કાંઈ તૈયારી કરી નથી આવ્યો, પણ મહારાજ સુજાડશે એ પ્રમાણે મારે બોલવાનું છે. તો સ્વામીને કહીશ કે આવો, આપનો સ્થાન ગ્રહણ કરો. સિડની મંદિરના તમામ ભક્તો આપણા મુખમાંથી નીકળતા શબ્દોની રાહ જોઈ રહ્યા છે, ત્યારે એ વ્યાસ આસન ઉપર આરૂઢ થાય ત્યારે એમનું પૂજન કરવા માટે મંડળના જ સદગુરુ સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી શાસ્ત્ર અને વક્તાનું પૂજન કરશે. બરોબર 15-20 મિનિટ સુધી આજે વ્યાખ્યાન માળાની અંદર શાસ્ત્રી સ્વામી ધર્મચરણ સ્વામી લાભ આપવાના છે, એમનું સ્થાન ગ્રહણ કરે. બસ વાલા ભક્તજનો, વ્યાખ્યાન માળા પૂર્ણ થાય પછી આપણે પૂર્ણાહુતિ કરવાની છે. અને રાત્રિના આટલી બધી ઠંડી હોવા છતાંય પણ તમે અહીંયા સુધી પહોંચી આવ્યા, ખૂબ ખૂબ આપ સૌ શ્રોતાને ધન્યવાદ છે. બસ મહારાજને પ્રાર્થના કરી કે આવો ને આવો મન તમારો મહારાજમાં લાગેલો રહે, એના દિવ્ય ચરિત્રોની અંદર લાગેલો રહે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરશો. જેવો ભક્તો અહીંયા કને આ સભા આપણી પૂર્ણ થાય એટલે દરેક ભક્તોને અહીંયા કને VIPમાં ઠાકોરજીનો પ્રસાદ લઈ અને ત્યાર પછી છૂટું પડવાનું છે. બસ મારા શબ્દોને વિરામ કરીશ. અત્યારે વ્યાખ્યાન માળાના વક્તા શાસ્ત્રી સ્વામી ધર્મચરણ દાસજી. વરણી વૈશ્ય રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનામ્બુજમ
पूजितम सुर नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रीधर्मनन्दनमहं विचिन्तये इष्टदेव पूर्ण पुरुषोत्तम सर्वोपरि स्वामी नारायण भगवान परम पूज्यपाद प्रातः स्मरणीय सर्वे संतो कथा श्रवण माटे पधारेला सर्वे भक्तजनों ने भाव भर्या जय श्री स्वामी नारायण। वाला भक्तो आप सब जानो छो तेम ऑस्ट्रेलिया मध्य सिडनी स्वामीनारायण मंदिर ना आठमा वार्षिक पाठोत्सव प्रसंगे जारे आ कच्छ लीला नी कथा पारायण ज्ञान यज्ञ नो एक सुंदर आयोजन करवामा आव्यो। समय अने संजोग वसात एक समय नी मर्यादा मा रहीने जे का श्रीना हरिभक्तोए सुंदर मजानु एक आयोजन कर्यो अने त्यारे एम कहवाय के भगवान नो भक्त छे क्यारे पण छतो न रहे गम्मे भी परिस्थिति होए छता पण ए भगवान नु भजन करवो सत्संग करवो कथा वार्ता एने माटे कोई पण प्रकार नो रस्तो शोधी ज ले आ अपना परंपरा ना संस्कारो छे अपना वडीलो ना संस्कारो ने आशीर्वाद छे ने एना कारणे आज सुधी पण आ कच्छना हरिभक्तो ए भगवत भक्ति के सत्संग मां क्यारे पण पाछा पड़ता नथी। तो सुंदर आ अवसर ने मां पण मने आ बे शब्द कहेवानो जे एक मौको मळ्यो छे तो वाला भक्तो आ कच्छ लीलानी जे कथा सुंदर सरस वक्ता श्रीओए आपणे संभळावी मैं केटला बधा महाराजना दिव्य चरित्रोनु श्रवण करायुं केटलाय मोटा मोटा भगवानना एकांतिक भक्तना जीवननी कथाओ पण आपणे श्रवण करी बीजा व्याख्यान माळाना वक्ता श्रीओए पण अलग अलग तमारा सुधी सरस मजानी सजी महाराजनी महिमानी के आसरानी वातो करी हशे पण वाला भक्तो जीवननी अंदर दरेक वस्तुनी आपणा जीवननी अंदर आवश्यकता होय छे। सत्संग भजन प्रभु स्मरण ए करवा माटेनो पायो पेलो मजबूत जोईए। श्रीजी महाराजे वचनामृतनी अंदर एम कह्युं के जेनो पायो मजबूत न होय ए सत्संगमां टकी शके नहीं ने एटला माटे आपणा जीवननो पायो पण मजबूत जोईए। आ जीवननो पायो त्यारे ज मजबूत बने के आपणा जीवननी अंदर सारा संस्कारो होय तो ज आपणा जीवननो पायो मजबूत बने
ने त्यारे ज आवा सत्संगना सभा मंडपनी अंदर आवी कथामां बेसवाना विचारो आवे। ने एटला ज माटे एक कविए एम कीधुं के आजना समयमां सेनी जरूर छे, नथी केवाने आव्यो हूँ रसिक श्रृंगारनी वातो, नथी केवाने आव्यो हूँ रसिक श्रृंगारनी वातो, पुराणी पोथियो खोली ने प्रभु अवतारनी वातो, नथी केवी मारे सुखी श्रीमंतना संसारनी वातो, तो शू वातो करवी छे। पण आजे समय मागे छे सबळ संस्कारनी वातो, આજે સમય માગે છે મજબૂત સંસ્કારની વાતો। જીવનની અંદર જો સંસ્કાર નહીં હોય ત્યાં સુધી આપણું જીવન અધૂરું છે, અને એ સંસ્કાર હશે ત્યારે જ આપણા હૃદયમાંથી સદવિચારો આવશે, ત્યારે પ્રભુનું ભજન કરવાના વિચારો આવશે, કથામાં બેસવાના વિચારો પણ ત્યારે જ આવશે। સંસ્કારી જીવન એ બહુ જ જરૂરી છે। આજે લોકો બધી વાતો કરતા હોય કે પર્યાવરણ કેટલું બધું પ્રદૂષિત થયું છે, ક્યારેક તો આ એ વાયુ પ્રદૂષિત છે, કેમિકલથી પણ એ પ્રદૂષણ થાય, આ ઘણી પ્રકારનું પ્રદૂષણ છે, તો એ બધા પ્રદૂષણો દૂર થાય તો જ આપણે જીવન જીવવાની મજા આવે। જ્યારે આપણે પ્રદૂષણની અંદર રહેતા હોઈએ એટલે આપણો અંદરથી આમ જીવ અકળાય, અકડામણ થાય, કારણ કે બહારની ફેસ હવા આપણે ન મળે। પણ વાલા ભક્તો, હું તો એટલું જ કહીશ કે આ બધાય પ્રદૂષણો કરતા પણ એ આ વિચારોનું જે પ્રદૂષણ છે, કે જે ગંદા વિચારો કુવિચારોનું જે પ્રદૂષણ છે ને, એ આ બધાય પ્રદૂષણો કરતા ખતરનાક છે। ને એટલા માટે એ ખરાબ વિચારોનું પ્રદૂષણ દૂર કરવા માટે માણસના જીવનની અંદર સંસ્કાર ખૂબ જરૂરી છે। ને એટલા માટે જે માણસ સંસ્કારી હશે ને, એનું જીવન આદર્શ જીવન ત્યારે જ બનશે। આપણે આપણા નાના બાળકોની અંદર સંસ્કાર કેળવવા એ આપણી પવિત્ર ફરજ છે, મા બાપની વડીલોની એ ફરજ છે। ઘણા લોકો પછી કહેતા છે, નાનો છે અમારો બાબો, નાનો છે, નાનો નાનો કરીને ક્યારે મોટો થઈ જાય, મૂછ ફૂટી જાય ત્યાં સુધી અમારો બાબો હજી નાનો છે, એને બહુ વધીને કહેવાય નહીં। પણ વાલા ભક્તો, નાનપણથી જો સંસ્કારો આપવામાં આવશે ને, તો જ એનું જીવન સંસ્કારમય બનશે। અને એમાં આજનું જનરેશન તો બહુ જ આપણાથી સવાયા હોય, હા, ભગવાને આમાં અપડેટ કરી નાખ્યું છે, પહેલાના જેવા હવે આજના બાળકો નથી। એમ કહેવાય ને કે અડધાની મોટર અઢીની મોટરનું કામ કરે એવા આજના બાળકો છે। આ વડીલોને કદાચ મોબાઈલમાં કાંઈ ખબર નહીં હોય, પણ નાનો છોકરો હાવ નાનો ટેણીઓ હશે તો એ મોબાઈલમાં વિડીયો ગેમ રમતો હશે, ફોટા પાડશે, બધું એ કરશે। આજની ટેકનોલોજીમાં જેમ વૈજ્ઞાનિકો અપડેટ કરે ને, એમ ભગવાને પણ બધું એના સર્જનની અંદર અપડેટ કરી નાખ્યું છે। એટલે આજના બાળકો બહુ જ તૈયાર હોય છે, ને એટલા માટે આપણે નાનપણથી જ આપણા બાળકોમાં સંસ્કારનું સિંચન કરવું જોઈએ। સંસ્કાર છે એક જીવન જીવવાની કળા છે। જેમ કે કોઈ સારો કારીગર હોય તો એ સુંદર મજાની મૂર્તિ બનાવતો હોય, સારો પેન્ટર હોય તો સુંદર એ પેન્ટિંગ બનાવે, સારો સુતાર હોય તો સુંદર ફર્નિચર બનાવે,
सारो दर्जी होय तो सुंदर ते कपड़ा सीवीने तैयार करे। आ बधी एक कड़ा छे जीवन नी अंदर, एक अपना व्यवसाय ने माटे नी एक आ कड़ा छे। बहनों सुंदर रसोई बनावे सीखी हो तो वांधो ने, पर चोपड़ी मथी जोईने बनावे तो घोटाड़ो थई जाय। पण आ बधी कड़ा छे, केटलाक सरस मजाना सुंदर श्रृंगार करे तेम संस्कार छे ए पण आ मनुष्य जीवन जीववा माटेनी एक आ कड़ा छे। માણસની ઓળખાણ આ સંસ્કારોથી થાય છે, એના ચારિત્રથી માણસની ઓળખાણ થાય, એના પાસે કદાચ પૈસા ન હોય, બંગલા ન હોય, પણ જો સારા સંસ્કાર હોય, એનું ચારિત્ર સારું હોય તો એ માણસની ઓળખાણ થાય, ચાર માણસો એને પૂછે। પણ જો ચારિત્ર જો નબળું પડ્યું, સંસ્કારોની જો ઉણપ રહી ગઈ, તો વાલા ભક્તજનો એ ક્યારે પણ એનું જીવન આદર્શ જીવન બનતું નથી। અને સંસ્કાર તો દરેક વાતમાં જોઈએ, આપણા વ્યવહારની અંદર, આપણા શરીરની અંદર પણ સંસ્કારો જોઈએ, એમ આપણા આત્માને પણ જો સુસજ્જ બનાવવો હોય તો એના માટે પણ સંસ્કારો જરૂરી છે। જો તમારા માથાના વાળ છે જેમ તેમ આમ વિખરાયેલા પડ્યા હોય, આમ તો કહે ને આપણા સાવા તો અઘોરી જેવો લાગે છે, પણ બરોબર વ્યવસ્થિત એને કટિંગ કરી, તેલ બેલ લગાવી અને ઓળી શેથો કાઢીને જો તૈયાર કરે તો કેટલા શોભો તમે, એ સંસ્કારથી માણસ શોભે છે। આ કપડાના તાકા ને તાકા પડ્યા હોય એમને એમ લપેટી દો તો એ શોભે નહીં, પણ એને સરસ મજાનું દરજી પાસે જઈ એને કટિંગ કરાવી, બરોબર વ્યવસ્થિત એને સીવી તૈયાર કરી અને પછી જો પહેરીએ તો એ આપણા શરીરની શોભા વધારે। સોનું કેટલું કિંમતી છે, આજે કેટલા બધા ભાવ એના છે, પણ છતાંય સોનું પણ એમને એમ તમે એક કિલાનું બિસ્કિટ ગળામાં ટીંગાળી દેશો ને તો તમને એમ કહેશે કોઈક આ તો ગાંડો લાગે છે, પણ સુંદર એને એનો હાર બનાવો, વીટી બનાવો, નેકલેસ બનાવો, પોચી બનાવો, સરસ મજાનું એને બનાવીને તમે જો કંઠમાં પહેરો ને તો એ તમારા શરીરની શોભા વધારે અને એની કિંમત પણ વધી જાય। એટલા માટે જીવનની અંદર દરેક બાબતમાં સંસ્કાર જરૂરી છે। સંસ્કારી માણસનું જીવન અને એની એક કિંમત વધી જાય, લોકમાં એની ચાહના વધી જાય, અને ત્યારે જ તો આપણે એ પૂર્વે કેટલા મોટા મહાનુભાવો થઈ જાય એને યાદ કરીએ છીએ। એ યાદ કરવાનું કારણ શું કે એ બધાએ એના જીવનમાં સંસ્કારો મેળવી અને એના જીવનના એને ક્યારે પણ એના ચારિત્રમાં ડાગ લાગવા દીધો નથી। સરદાર વલ્લભભાઈ પટેલ હોય, રામકૃષ્ણ પરમહંસ હોય, વિવેકાનંદ હોય, નરસિંહ મહેતા કે મીરાંબાઈ હોય, અત્યારે સાંપ્રત સમયમાં આપણે જોઈએ તો હે દાદા ખાચર, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ઝીણો ભાઈ, પર્વતભાઈ, લાદીબા, લાડુબા, જીવુબા, હે આ બધા એને આજે આપણે યાદ શા માટે કરીએ છીએ કે એનું ચારિત્ર એનું સુંદર હતું, એમાં સંસ્કારો એના જીવનમાં હતા અને એ સંસ્કારના કારણે એ ભગવાન સુધી એ પહોંચી શક્યા હતા। ભગવાનને એને એવા વાલા કર્યા હતા, એવા વાલા કર્યા હતા, મહારાજ એને છોડીને પલભાર ક્યાંય દૂર ન જઈ શકતા, કારણ કે એનું જીવન આદર્શ જીવન હતું। એટલા જ માટે વાલા ભક્તજનો, આ ભારત દેશની પણ શું વાત કરીએ, વિદેશની અંદર પણ આપણે જોઈએ તો ત્યાં પણ સારા સંસ્કારી લોકો હતા,
अब्राहम लिंकन छे, सेक्रेटरीज छे, એ બધાની પાસે કઈ ગાડી બંગલા કે સૂટ બૂટ કે એવું કઈ નહોતું, પૈસા નતા, મોઘી કાર નહોતી, ગરીબ પરિસ્થિતિમાંથી એ જીવેલા, પણ એના જીવન એનું જે ચારિત્ર હતું ને અખંડિત હતું, એના કેરેક્ટર ઉપર ક્યારે પણ ડાઘ લાગેલો નહોતો, એના જીવનની અંદર એને સારા સંસ્કારો એને પ્રાપ્ત કરેલા હતા ને, એટલા જ માટે એનું જીવન આદર્શ જીવન બનેલું હતું. અને એને એટલા જ માટે આપણે આજે પણ યાદ કરીએ છીએ. આપણે કહીએ ને કેટલાક તો પાસે બેઠા હોય તો ન પોસાય, એમ થાય કે આ ઝાડ જાય ને જગ્યા થાય, ને કેટલાક તો દૂર દૂર સુધી આપણે એને વર્ષો સુધી યાદ કરીએ. જીવન તો એવું હોય કે બધાએ આપણે ફરી યાદ કરે, પણ ફરિયાદ કરે એવું જીવન ન જોઈએ. જો સંસ્કારો ન હોય તો એના બધી દરેક બાબતે એની ફરિયાદ સાંભળવા મળતી હોય, પણ સંસ્કાર હોય ત્યારે જ એને બધાએ ફરી ફરીને યાદ કરતા હોય છે. પણ એ મજબૂત સંસ્કારને મજબૂત કરવા માટે પાંચ સકારની જરૂર છે. એ સંસ્કાર મજબૂત ક્યારે બને? એક તો સંકલ્પ. સંકલ્પ એટલે મજબૂત મનોબળ. આપનું મનોબળ મજબૂત હોવું જોઈએ કે મારે આ કામ કરવું જ છે. અને જો એ કામ મન મજબૂત હોય તો આપણે ગમે એવું કઠિન કામ આપણે કરી શકીએ. એટલે એક તો મન મજબૂત જોઈએ, દઢ સંકલ્પ હોય. એટલા માટે એમ કીધું, પંખો સે કુછ નહીં હોતા, હોસલો સે ઉડાન હોતી હે. પંખીની ભલે ગમે એટલી મોટી મોટી પાંખ હોય, પણ ખાલી પાંખથી ઉડાતું નથી, એમાં હોસલો એટલે એનો એક મનોબળ હોવું જોઈએ, અને તો જ પક્ષી એ આકાશમાં ઊંચી એ ગતિ કરી શકે છે. એટલે મનોબળ મજબૂત હોવું જોઈએ. ને એટલા માટે બ્રહ્માંડ સ્વામીએ કીધું ને, હે, જો નરને ઉરમાં હિંમત હોય ભારી, તો એની દઢતા જોઈને મદદ કરે મુરારી. એનું મન મજબૂત હોય, એને હિંમત હોય કાંઈ કરી છૂટવાની, હે, તો એની દઢતા જોઈને ભગવાન પણ એને હેલ્પ કરે. હે, આપણે ઊભા થવાની જો કોશિશ કરીએ તો આપણી કોઈક આંગળી પકડે. એટલે એક આ મજબૂત સંસ્કારોને મજબૂત કરવા માટે એક સંકલ્પ જોઈએ, એટલે દઢ મનોબળ જોઈએ. અને બીજો જોઈએ સમર્પણ ભાવ. જો સમર્પણ ન હોય તો પણ કોઈ કાર્ય થતું નથી. એના માટે એના મય થઈ જવું પડે, એકમેક થઈ જવું પડે. તમે કેમ રૂપિયાનું બંડલ ગણતા હો? આડોવરો કોઈ આવે તો એ ખબર ન પડી, હે, ને જો આડોવરો જોવા જાઓ તો ભૂલ પડી જાય. એટલે એના મય થઈ જવું પડે, ત્યારે એ કાર્યની સફળતા થાય. એટલે આપણું જીવન આપણા સંસ્કારોને મજબૂત કરવા માટે એના મય થઈ જવું પડે, તો જ એ સંસ્કારો મજબૂત બને. ત્રીજો છે સંયમ. સંયમ ઇન્દ્રિયોનો સંયમ જોઈએ, એમાં પણ ખાસ કરીને મનનો સંયમ. કારણ કે મન જ્યાં સુધી આડુંવરું જો દોડતું હશે ને, ત્યાં સુધી કોઈ પણ કાર્ય આપણે સફળતા નહીં મળે કાર્યમાં. એટલા માટે એ સંયમ જરૂરી છે. મન મજબૂત ખપશે, સારું સારું ખાવાની ઈચ્છા થાય, જ્યાં ત્યાં હરવા ફરવાની ઈચ્છા થાય, જોવાની ઈચ્છા થાય, સાંભળવાની ઈચ્છા થાય, પણ એના ઉપર મનનો કંટ્રોલ હશે ત્યારે વિચાર આવશે કે મારાથી આ ન ખવાય, મારાથી આ ન જોવાય, મારાથી આ ન સંભળાય, મારાથી આ ફલાણી જગ્યાએ ફરવા ન જવાય, તો એ મનનો સંયમ જોશે. ચોથો સંપ. પરિવારની અંદર જો સંપ હશે તો જ એકબીજાની અમન્ય જળવાશે, એકબીજાના કેનારાનું મનાશે, અને મનાશે તો જ આપણા જીવનની અંદર કોઈ સારા સંસ્કારો આપણા જીવનની અંદર મજબૂત થશે.
એટલે સંપ એ આપણા જીવનની અંદર ખૂબ જ જરૂરી છે. એ પરિવારમાં સંપ હોય, ગામમાં પણ સંપ હોય, સમાજમાં સંપ હોય, સત્સંગમાં સંપ હોય, આ દરેક જગ્યાએ સંપ જરૂરી છે. અને સંપમાંથી તો નવું સર્જન બને છે વાલા મિત્રો, સંપમાંથી સર્જન બને છે. ને એટલા જ માટે આપણા વડાપ્રધાન શ્રીએ પણ એ જ કીધું ને, સૌનો સાથ સૌનો વિકાસ. સાથ એ સંપ છે, એકતા છે, ને એકતામાં વિવિધતા છે, એમાં જ નવું સર્જન છે. ને એટલા માટે એક કવિએ એમ સરસ એમ કીધું, અકેલે હમ બુંદ હે મિલ જાય તો સાગર હે. એક એક ટીપું ટીપું પડે, અલગ અલગ ટીપા હોય તો એ બુંદ કહેવાય, પાણીના છાંટા કહેવાય, પણ જો મળી જાય તો આખો સમુદ્ર બની જાય. અકેલે હમ બુંદ હે મિલ જાય તો હમ સાગર હે, અકેલે હમ ધાગા હે મિલ જાય તો હમ ચાદર હે. એક એક અલગ અલગ જો દોરા આવે તો એ તો દોરા કહેવાય, પણ એ દોરા ગૂંથાઈ ફેક્ટરીમાં તો સરસ મજાની ચાદર બની જાય, સરસ મજાનું કાપડ બની જાય. અકેલે હમ ધાગા હે મિલ જાય તો હમ ચાદર હે, અકેલે હમ કાગજ હે મિલ જાય તો કિતાબ હે. કાગળ અલગ અલગ ટુકડા હોય તો આપણે શું કહીએ, કાગળિયા પડ્યા છે, પાના પડ્યા છે, પણ જો એને જો બાઇડિંગ કરીને જો તૈયાર કરવામાં આવે તો એ કિતાબ બુક ચોપડી કહેવાય. સંગઠન થયું, ભેગા થયા ત્યારે એમાંથી નવું સર્જન થયું. અકેલે હમ અલ્ફાજ હે મિલ જાય તો હમ જવાબ હે, અકેલે હમ પથ્થર હે મિલ જાય તો એ ઇમારત હે, અકેલે હમ શબ્દ હે મિલ જાય તો હમ ઇબાદત હે. એક એક પથ્થર હોય, એક એક કાંકરો હોય તો સુધી એ કાંકરા કહેવાય, પથ્થર કહેવાય, પણ જો એ મળી જાય ને તો સુંદર મજાની બિલ્ડિંગ બની જાય. રેતીનો એક એક કણ જ્યારે મળે ને ત્યારે સુંદર મજાની ઈંટ બને, એક એક ઈંટ જ્યારે મળે ત્યારે સુંદર દિવાલ બની જાય, ચાર દિવાલ ભેગી થાય એટલે એક મકાન બની જાય. એટલે સંપ એ જીવનમાં બહુ જ અગત્યનો ભાગ છે, ને સંપને કારણે જ આ પરિવારની અંદર એકતા જળવાઈ રહે, ને એમાં જ સારા સંસ્કારોનું સિંચન થાય છે, એ જ સારા સંસ્કારોનું એમાં નિર્માણ થાય છે. ને એટલા જ માટે વાલા ભક્તજનો સંપ, અને પાંચમો સત્સંગ. આ બધું હોય પણ સત્સંગ ન હોય તો સારા વિચારો જ ક્યાંથી આવે? મુખ્ય અંગ તો સત્સંગ છે, ને સત્સંગથી જ માણસનું જીવન દિવ્ય બને છે, સત્સંગથી સંસ્કારો આવે છે. સત્સંગ એટલે તો કે સત્ય એવો ધર્મ, ભગવાન, સંત અને શાસ્ત્ર, એ ચાર સત્ય વસ્તુનું સેવન, એનું નામ સત્સંગ. અને એ સત્સંગથી જ શાસ્ત્રોના વાંચન પઠનથી, એનું શ્રવણ કરવાથી અને સંત સમાગમથી જ સાચું માર્ગદર્શન મળે છે, અને સાચા જીવન જીવવાનો એક રાહ મળે છે. ને એટલા માટે સત્સંગથી તો કેવા કેવા મોટા મોટા પાપી જીવાત્માઓ પણ એક ભગવાન સુધી પહોંચી શક્યા છે. વાલીઓ લૂંટારો હોય, કચ્છનો જેસલ જાડેજા હોય, જોબન પગી તહો પગી, એવા કેટલાય પાપી લોકો પણ સત્સંગથી એ પોતાનું જીવન ધન્ય બનાવ્યું, અને આદર્શ જીવન બનાવી અને મહાન ભક્તની ગણતરીમાં આજે એ આવી ગયા. અને આજે એ ભક્તોને આપણે યાદ કરીએ છીએ, એનો પૂર્વ ઇતિહાસ આપણે જોઈએ તો કેવો હતો, પણ સત્સંગથી એનું આદર્શ જીવન બન્યું. એટલા માટે આ પાંચ સકાર છે એ સંસ્કારને મજબૂત કરવાનો એક મુખ્ય અંગ છે. એટલા માટે આ પાંચ સકાર જીવનમાં અપનાવી અને આપના બાળકો, આપણા દીકરા દીકરીઓના જીવનમાં સારા સંસ્કારોનું સિંચન થાય એ માટે જ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. ધ્રુવ અને પ્રહલાદ જેવા
એને પણ માએ જ્યારે એને સારા સંસ્કારોનું સિંચન કર્યું અને સંતના એને આશીર્વાદ મળ્યા ત્યારે આજે અસુર કુળમાં જન્મેલો પ્રહલાદ એને આજે આપણે ભક્ત તરીકે એના ચરિત્રો ને એના જીવનને આપણે ગાઈએ છીએ. ધ્રુવજીને તો અકચળ ગતિ થઈ, આજે એક ધ્રુવનો તારો અને એનાથી જ આખી એક દિશાનું એક માપદંડ નીકળે છે. આ પણ એક સારા સંસ્કારોનું સિંચન. વાલભ ભક્તો, એ સંસ્કાર આપે કોણ? તો કે શાસ્ત્રમાં એમ કહેવાયું છે, માં છે ને, માં અને બાપ, માતા પિતા એ પહેલો ગુરુ કહેવાય. બીજા ગુરુ શિક્ષક છે, ત્રીજા ગુરુ સંત છે, પછી ભગવાનનો નંબર આવે. હો, નાનો બાળક હોય ત્યારે મા બાપ એનું પોષણ કરે છે. માં છે સારા સંસ્કારો આપે છે અને પિતા છે એના સંતાનનું ઘડતર કરે છે. એટલા જ માટે માને પહેલો ગુરુ કીધો છે. ને એટલા માટે જ્યારે મહાભારતની અંદર આપણે જો દ્રષ્ટિ કરીએ ને, ત્યારે જ્યારે મહાભારતના યુદ્ધ એ પૂર્ણ થયું, મહાભારતનું યુદ્ધ એ પૂર્ણ થયા પછી ભગવાન દ્વારિકાધીશ એ ગાંધારીને મળવા માટે આવે છે. અને ત્યારે ગાંધારી એમ કૃષ્ણને કહે છે કે હે માધવ, હે મુરલીધર, હે દ્વારિકાધીશ, તું મને એક વાત બતાવ કે મારા 100 દીકરા હોવા છતાં પણ એકે દીકરો કુંતીના દીકરા જેવો કેમ ન થયો? આ ગાંધારીનો સવાલ છે કે મારા 100 દીકરા હોવા છતાં પણ એકે દીકરો આ કુંતીના 5 દીકરા જેવામાં એકે કેમ ન પાક્યો? ને ત્યારે કૃષ્ણે એને એટલો સરસ જવાબ આપ્યો કે ગાંધારી, એ એટલા માટે એકે કુંતીના દીકરા જેવા તારા 100 દીકરામાંથી ન થયા, કારણ જો તે જો આંખે પાટા ન બાંધ્યા હત ને, તે જો આંખે પાટા ન બાંધ્યા હોત તો કદાચ 100 માંથી કોઈક આ કુંતીના પુત્ર જેવા થાત. પણ તે આંખે પાટા બાંધ્યા અને પરિણામે તારા એકી દીકરામાં તું સારા સંસ્કારોનું સિંચન ન કરી શકી, તારા દીકરાઓ શું કરે છે તું એ જોઈ ન શકી, કારણ કે માતાની બંને આંખ છે ને, માંથી એક આંખ એ સંતાનનું રક્ષણ કરે છે અને બીજી આંખ સંતાનને શિક્ષણ આપે છે. એટલે શિક્ષણ એટલે સારા સંસ્કારો. તે જો તારા બાળકમાં સંસ્કાર જો આપ્યા હત ને, આંખે જો પાટા ન બાંધ્યા હત, તો કદાચ આ 100 માંથી કોઈક તો આ કુંતીના પુત્ર જેવો થાત. એટલા માટે વાલા ભક્તો, આ ખાસ આપણા જીવનમાં જરૂરી છે, આપણા સંતાનો ઉપર ધ્યાન આપવાની જરૂર છે. આપણે આજે જોઈએ છીએ કશ્રી નન્નાદેવ યુવક મંડળની સ્થાપના કરવામાં આવી, એ કેટલાય નવયુવાનો અને યુવતીઓ એના સારા સંસ્કારોનું સિંચન થયું. માતા પિતા થકી તો સંસ્કારો બન્યા હોય, પણ મોટે ભાગે તમે જોજો, વિચાર કરજો, જુવાનીમાં જુવાનો કે યુવતીઓ એ આડા રસ્તે ફંટાઈ જતા હોય ત્યારે પણ સંસ્કારની જરૂર છે, ત્યારે પણ કંઈક એને માર્ગદર્શન આપનારા સંતો ગુરુ જોઈએ. ને એટલા માટે માં અને સંત એ જ લોકોની અંદર સારા સંસ્કારોનું સિંચન કરી શકે છે. ને એટલા માટે ખાસ આપણા દીકરા દીકરીઓ ઉપર એ ધ્યાન રાખવાની જરૂર છે કે ક્યાંય આડા રસ્તે ફંટાઈ ન જાય, કોઈના નબળા પ્રસંગમાં આવી ન જાય. એટલા માટે મા બાપે ખૂબ જ ખ્યાલ રાખવાની જરૂર છે. અને એ સંસ્કાર જ્યાં સુધી જીવનમાં નહીં હોય ત્યાં સુધી આપણું જીવન છે, આપણા બાળકોનું જીવન છે, એ પણ એ જીવન એ દિવ્ય અને ધન્ય નહીં બને. અને ખાસ કરીને વાલા ભક્તો, આપણા બાળકો એના ઉપર જો આપણે ધ્યાન રાખશું તો જ બાળકો આપણા ઉપર ધ્યાન રાખશે. અને જુવાન દીકરા દીકરીઓને પણ એ જ એક સંદેશ છે કે આપણા જે માતા પિતા હશે હંમેશા આપણું હિત જ કરતા હશે.
कारण के आपने नाना हता त्यार थी आपने मोटा थया आपने भणी गणी ने आपने ग्रेजुएट कर्या के आपनो बाड़क आपनो दीकरो के दीकरी ए भणी गणी ने तैयार थाय सारी कोई मोटी पोस्ट ऊपर ए चढ़े सारी एने कोई नौकरी मिली जाए सारो धंधो मळे मोटो बिजनेसमैन बने ए माता पिता ने हमेशा ए बाड़क ने चिंता होय छे एटला माटे युवानो दीकरा दीकरीओने खास एज विनती कि अपना माता पिता जे काय पण अपना माटे करता हशे ए सारुं ज करता हशे एना ऊपर संपूर्ण भरोसो राखो नाना जन्म्या त्यारथी अत्यारे जुवान थया त्यां सुधी जो इने आपने के भटकवा नथी दीधा आपनुं हित ज कर्युं छे तो हवे पछी पण ए आज माता पिता आपनुं हित करशे ने एटला माटे खास अने एम कहेवाय के ज्यारे आ दीकरा के दीकरी ज्यारे भागी ने लग्न करे ने त्यारे माता पिता ने आंतरडी एटली बधी कचवाती होय छे ले खास करीने आपणे दीकरा दीकरीओ जुवानो ने खास ए ध्यान राखवानुं के आपणा माता पिता ने आंतरडी क्यारे पण कचवावी न जोईए। जो युवानो तमे भणवा माटे जाओ त्यारे शिक्षक ऊपर तमने केटलो भरोसो छे टीचर ऊपर ई क ख ग शिखाड़े एबीसीडी शिखाड़े एकड़ो बगड़ो शिखाड़े ई जेम शिखाड़े एम तमे शीखो अने स्कूल के कॉलेज सुधी पण जे आपणे टीचरो के प्रिंसिपल जे काई शिखाड़े एनो ऊपर तमे भरोसो राखी अने शीखो अने तमे ग्रेजुएट बनो मोटी पोस्ट ऊपर तमे पहोंची जाओ मोटा बिजनेसमैन बनी जाओ कारण के तमे ई टीचर ऊपर भरोसो राख्यो त्यारे तेम अपना माउतर ऊपर जहाँ आपने जो भरोसो हसे तो आपनो जीवन एटलू बधुं आदर्श बनशे त्यारे आपनो जीवन दिव्य अने धन्य बनशे अने एज आपना जीवन नी अंदर जरूरी छे ने एटला ज माटे आपणे जो आपणा वडीलोनी माता पिताने के गुरुजनोनी जो रिस्पेक्ट राखशुं एनी आज्ञामां रहेशुं ए जेम केसे एम करशुं त्यारे आपणुं पण आम मस्तक गौरवथी ऊंचू रहेशे ने आपणा માવતરનું પણ માથું ગૌરવથી ઊંચું રહેશે પણ જો સંસ્કાર નહીં હોય એની આજ્ઞામાં આપણે નહીં રહીએ આડાઓરા જો ફંટાઈ જશું ને તો આપણું પણ માથું આમ નીચું ઝૂકી જશે અને આપણા માવતરનું પણ માથું ઝૂકી જશે ને એટલા માટે આપણા માવતરનું માથું ક્યારે પણ ઝૂકે નહીં આપણા ગુરુનું ક્યારે પણ માથું ઝૂકે નહીં આપણા ઈષ્ટદેવનું માથું ક્યારે પણ ઝૂકે નહીં એવું આપણે જીવન જીવવું એ આપણે આ જુવાન દીકરા દીકરીઓને એ જ એક ફરજ છે એ એની એક ફરજ છે અને એ જ મારે કહેવું છે ને એટલા માટે વાલા ભક્તો સંત સમાગમ માતા પિતાની આજ્ઞામાં રહી સંત સમાગમ શાસ્ત્રનું શ્રવણ પઠન અને સત્સંગ ક્યારે પણ છોડવો નહીં ને એના માધ્યમથી જ આપણું જીવન આદર્શ બનશે ને એટલા માટે આપણે તો આ સુંદર આવો સત્સંગ મળ્યો છે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન જ્યારે આપણે મળ્યા છે વાલા ભક્તો તમે દેશ વિદેશ ગયા ઓસ્ટ્રેલિયા જેવા પ્રાંતમાં પણ તમે રહી કરી અને આજે આ સત્સંગ કરો છો એ આપણા વડીલોની એક જે એક એને સંસ્કારો મૂક્યા છે એ સંસ્કારો આજની સુધી ચાલ્યા આવે છે પણ આજનું જનરેશન છે એના માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આજની ટેકનોલોજી એટલી બધી વિકસી છે જેટલા આપણે સુખી અને સંપત્તિવાન બન્યા એટલા સંસ્કારો ઓછા થતા ગયા ને એટલા માટે આજના જનરેશન માટે ખૂબ જ આપણે ધ્યાન રાખવાની છે તો વાલા ભક્તજનો આ ઓસ્ટ્રેલિયા સ્વામિનારાયણ મંદિર સિડનીના 8મા વાર્ષિક પાઠોત્સવ પ્રસંગે જ્યારે એક વ્યાખ્યાન માળામાં મને બે શબ્દ કહેવાનો અવસર મળ્યો હું મારા ભાગ્યને ધન્યશાળી મારા જીવનને ધન્યશાળી માનું છું અને વાલા ભક્તજનો આમાંથી જે કાંઈ તમને સારું લાગ્યું હશે એ તમે તમારા જીવનમાં અપનાવજો અને તમારા બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરજો અને યુવાનો દીકરા દીકરીઓને પણ હંમેશા માતા પિતાની આદર રાખી એની અમન્યામાં રહી અને એ આપણું અત્યાર સુધી હિત કરતા આવ્યા છે જે છેલ્લે સુધી એ જ આપણું હિત કરવાના છે એ પ્રમાણે માની અને આપણે એમાંથી ક્યારે પણ જુદા ન પડીએ પરિવારમાંથી આપણે જો જુદા પડી જઈએ ને
तो एमा स्वतंत्रता तो मिली जाए पर संस्कारो सत्संग आपनो संस्कृति ए बधुए भूसाई जाए ने एटला माटे परिवार नी साथे जोड़ाई ने रहिए संयुक्त परिवार नी अंदर रहिए। आजे पण एवा केटलाय परिवारो छे जे संयुक्त परिवार मां रहीने एनु जीवन केटलू बधुं एनु कुटुंब एनु केटलू बधुं एनो परिवार सरस रीते जीवन जीवे छे ने एटला माटे खास वडीलोने विनती के पछी आपणे माथे हाथ दईने रोवानो वारो ना आवे एटला माटे शुरुआतथी ज आपणा बाळकोमां संस्कारनो सिंचन करवो। अस्तु सर्वे भक्तजनोने जय श्री स्वामीनारायण। ગોમતી ગાય ઘનશ્યામ મહારાજના અખલા પરિવારને દૂધ આપતા હતા। દરરોજ સવારે અને સાંજે ઘનશ્યામ મહારાજને સુહાસાની બાબી એક બાખનું લઈ જતા અને ગોમતી ગાયથી દૂધ લઈ આવતા હતા। દરરોજ ગોમતી ગાય 4-5 લીટરનું તાજું દૂધ દેતા હતા। બધા પરિવારજનોને પૂરું થઈ વહેલું એટલું દૂધ આપતા હતા। એક દિવસ ગોમતી ગાયથી દૂધ લઈ આવીને સુહાસાની બાબી દૂધ પીરસવા માંડ્યા। એક દિવસે અંબટક ગાયને વધારે દૂધ આપ્યું હતું। ઘનશ્યામ મહારાજ ઓછું આપ્યું દીધું। ઘનશ્યામ મહારાજને ભક્તિ માતા આ જોયું ને કાંઈ નથી કીધું સુહાસાની બાબીને। સવાસુની બાબી દૂધ લેવા ગયું ને ગોમતી ગાય ઓછું દીધું। ગોમતી ગાય બહુ બધું દૂધ દેતા પણ આજે ઓછું દૂધ દેતું। સવાસુની બાબી વિચાર્યું કે પરિવારને કેમ જમાડીશ। પછી એ ભક્તિ માતા કને ગયા ને કીધું તું કે આ જોતા ગોમતી ગાય અકલું દૂધ દેતું। પછી ભક્તિ માતા કીધા કે યાદ ને તમને તે રામ પ્રતાપને બહુ બધું દીધું દૂધ દીધું તું ને ઓછું દૂધ દીધું તું ઘનશ્યામ મહારાજને। ભક્તિ માતા બોલ્યા કે ગોમતી ગાય ને ઘનશ્યામ મહારાજ પ્રત્યે બહુ જ પ્રેમ છે અને એ જોઈને એ દુખી થઈ ગયા હશે। ભક્તિ માતા સુહાસાની બાબી ને કીધું કે ચિંતા ન કરો, જેટલું દૂધ છે એટલું ને બધાને બરાબર રીતે પીરસજો। સુહાસાની બાબી જેમ ભક્તિ માતા કીધું હતું એમ કર્યું। બીજી સવારે હંમેશાની જેમ સુહાસાની બાબી ગોમતી ગાય પાસે ગયા દૂધ લેવા માટે। ત્યાં એક ગોમતી ગાયને કીધું કે ગાય મને માફ કરજો, મેં તમારા પ્યારા ઘનશ્યામને ગઈકાલે ઓછું દૂધ આપ્યું હતું, બીજી ફેરા અભૂલ નહીં થાય મારાથી। ગોમતી ગાય રાજી થઈ ગયા હતા અને વધારે દૂધ આપ્યું। આજે સ્વસ્ની બાબીને આશ્ચર્ય થઈ ગયું કે આ મોટું બાકડું દૂધથી ભરાઈ ગયું હતું। ગોમતી ગાય આજે સૌથી વધારે દૂધ આપ્યું હતું। રાજી થઈને સ્વસ્ની બાબી અંદર ધોરીને ભક્તિ માતાને બતાડ્યું। ભક્તિ માતા આ જોઈને હસ્યા કારણ કે એને ખબર હતી ગોમતી ગાય બરોબર રીતે દેવું જોઈએ। આપના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સિંહાસનમાં વિરાજતા બાલુડા શ્રી ઘનશ્યામ મહારાજ, બદ્રીપતિ શ્રી નંદાદેવ, શ્રી સહજાનંદ સ્વામી, શ્રી રાધા કૃષ્ણદેવ,
સભામાં ઉપસ્થિત સર્વે શ્રોતાજનોને જય શ્રી સ્વામિનારાયણ. આજે આપનો 8મો પાટોત્સવનો 4થો દિવસ અહીંયા પૂર્ણ થયો. કાલે 5મો દિવસ છે. કાલની મંગલા આરતી 8 વાગે, ત્યારબાદ 8:30 વાગે આરતી. તેમના વક્તા છે હરિપ્રસાદ દાસજી સ્વામી. ત્યારબાદ એક વડીલ સંતનું આશીર્વચન હશે, ત્યારબાદ જજમાનની પ્રેણામણી, અને ત્યારબાદ પૂર્ણાહુતિ છે પારાયણની. ઘનશ્યામ મહારાજના અભિષેકની પ્રસાદીની ધોતીઓની જે કાપડ કોઈને પણ જોતું હોય તો હજી પણ કોઠારમાં ઉપલબ્ધ છે, તો ત્યાંથી લઈ શકો છો. આપની પારાયણ દરમિયાન ટેક અવે પ્રસાદરૂપી ભોજન છે, તો તેમના જજમાનો છે, તેમના હું નામ વાંચી સાંભળવું. ફ્રાઈડે 25 તારીખના તેમના જજમાન હતા દેવભાઈ અને પાદભાઈ અશોકવાલાની ગામ બરદિયા. તેમની સાથે હતા વેલજીભાઈ ગોવિંદ વેકરિયા ગામ સુખપુર. 26 તારીખ સેટરડેના કેશરભાઈ કાંજી વાગજિયાની ગામ નારણપુર. સુરેશભાઈ રાબાડિયા અને ભાવેશભાઈ છાબાડિયા ગામ માંડવી. 27 તારીખ સન્ડે એટલે આજે પ્રેમજીભાઈ લાલજી મેપાની હસ્તે કાનભાઈ પ્રેમજી મેપાની હસ્તે અનય નિતેશ મેપાની આરિત નિતેશ મેપાની અને અંજનાબેન નિતેશ મેપાની. પ્રસાદરૂપી ભોજનની સાથે ઘનશ્યામ મહારાજને $2000ની ભેટ પણ અર્પણ કરેલી છે. ખૂબ ખૂબ આભાર આ સર્વે જજમાનોનો. બસ આજનું એટલું કરતું. હવે શ્રીપતિમ કરી પારાયણની આપે આરતી ઉતારી ધૂન બોલીને આપે સભાની પૂર્ણાહુતિ કરતી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ મરે કામધમ કારણમ શ્રી સ્વામી નારાયણમ નીલકંઠમ ભજો સજાનંદ સ્વામી મહારાજ.